નમસ્કાર મિત્રો, મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. આજની વિડીયોમાં વાત કરીશું, આજે તારીખ 18 ઓગસ્ટથી લઈને 28-29 ઓગસ્ટ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન. અત્યારે વરાપની પરિસ્થિતિનું સર્જન થયું છે, ત્યારે આવનારા દિવસોમાં વરસાદની કેટલી શક્યતા છે, કઈ સિસ્ટમ કામ કરશે અને ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ જશે. અત્યારે મિત્રો ગુજરાતના અંદાજિત 50-80% વિસ્તારોમાં તાપ તડકો ઉઘાડ છે, વાદળછાયું વાતાવરણ છે, પરંતુ આંશિક વાદળોનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે. એટલે આ એક મોટો વરાપનો રાઉન્ડ છે જે આગામી તારીખ 20 ઓગસ્ટ સુધી આપણને જોવા મળી શકે છે. ગુજરાતમાં મિત્રો 20 ઓગસ્ટ સુધીમાં છૂટોછવાયો વરસાદ થાય, જો કોઈ જગ્યા લોકલ ડેવલપમેન્ટ થાય તો જ તે વિસ્તારમાં વધુ વરસાદ થાય, બાકી અતિભારે વરસાદની શક્યતા અને કોઈ મોટી સિસ્ટમ સક્રિય નથી. પરંતુ મિત્રો આવનારા દિવસોમાં ગુજરાત ઉપર બે વરસાદની સિસ્ટમની અસર થશે, જેના ભાગરૂપે થઈને 21 ઓગસ્ટથી ગુજરાતમાં ફરીથી વરસાદનો રાઉન્ડ ધીમે ધીમે શરૂઆત થઈ જશે. સિસ્ટમની વાત કરી દઈએ તો અરબી સમુદ્રમાં એક વરસાદની સિસ્ટમ સર્જાશે, જે ઉત્તર તરફ ધીમે ધીમે આગળ વધશે, જેના કારણે થઈને દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની રફરેખા સર્જાશે. બીજી તરફ આવનારા દિવસોમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ પણ એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થાય, જેના ભાગરૂપે થઈને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે. કચ્છની વાત કરીએ તો 18-20 તારીખમાં કચ્છના ઉત્તરી પટ્ટામાં છૂટાછવાયા વાદળછાયું વાતાવરણ અને કોઈ કોઈ વિસ્તારમાં અમીછાંટણા અથવા તો નાનકડા વરસાદી ઝાપટા થઈ શકે છે. એટલે મિત્રો સમગ્ર ગુજરાતમાં અત્યારે સાર્વત્રિક વરસાદની આગાહી નથી, સાર્વત્રિક વરસાદનો માહોલ પણ હમણાં નહીં સર્જાય. 21 તારીખથી ધીમે ધીમે વરસાદની સિસ્ટમ સક્રિય થશે, જે દક્ષિણ ગુજરાતથી શરૂઆત થશે અને ઉત્તર ગુજરાત સુધી તેની અસર જોવા મળનારી છે. હવે મિત્રો 21 તારીખથી કયા વિસ્તારમાં વરસાદની શક્યતા વધુ રહેલી છે, તો દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ સહિત અનેક વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે, જેમાં 1 ઇંચથી લઈને 4 ઇંચના વરસાદ 21-28 તારીખ સુધીમાં થઈ શકે છે. મિત્રો 21-28 તારીખનું તમને એક ઓવરઓલ રાઉન્ડ ફિગર તમને તારીખ પ્રમાણે માહિતી આપી દઈએ છીએ, એટલે આપણને અંદાજ ખ્યાલ આવી જશે. વરસાદની તીવ્રતા 24 ઓગસ્ટથી વધુ સક્રિય થશે, જે 28-29 ઓગસ્ટ સુધી આપણને જોવા મળનારી છે. હવે 21 તારીખથી ધીમે ધીમે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણના કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછૂટી અને હળવા મધ્યમ વરસાદની શરૂઆત થશે. એકદમથી ભારે વરસાદ નહીં આવે, કારણ કે સિસ્ટમને ગુજરાતને અસર કરતા અને ગુજરાત તરફ આવતા થોડી વાર લાગશે. શરૂઆત થશે 21 તારીખથી અને અસર તેની શરૂ થઈ જશે 24 તારીખથી. ઉપરાંત મિત્રો મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ખેડા, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડના મોટાભાગના વિસ્તારોમાં 24-28-29 તારીખનું જે સેશન છે એમાં ભારેથી અતિભારે વરસાદ પણ થઈ શકે છે, જેમાં 1 ઇંચથી લઈને 4 અથવા તો 5 ઇંચની આસપાસ પણ વરસાદ કોઈ કોઈ વિસ્તારમાં થઈ શકે છે. સૌરાષ્ટ્રમાં પણ દક્ષિણી પટ્ટામાં, જેમાં ગીર સોમનાથ હોય, જૂનાગઢ હોય, ભાવનગર અને અમરેલીના દક્ષિણ ભાગમાં પણ વરસાદની શક્યતા વધુ રહેલી છે, જેમાં તારીખ 22-23-24 તારીખ બાદ વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે. સૌરાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ સામાન્ય ઓછું રહી શકે છે, કચ્છમાં પણ વરસાદનું પ્રમાણ સામાન્ય ઓછું રહી શકે છે, કારણ કે આ જે સિસ્ટમ છે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને વધારે આવરી લે તેવી શક્યતા છે. અને મિત્રો સિસ્ટમમાં કોઈ ફેરફાર થશે, સિસ્ટમમાં કચ્છ અને સૌરાષ્ટ્ર ઉપર વધારે અસર કરશે આવનારા દિવસોમાં, તો તમને તમામ પ્રકારની માહિતી આપી દઈશું. આ એક પ્રાથમિક અહેવાલ છે, જેમાં થોડા બધા ચેન્જીસ પણ થતા હોય છે. એટલે કે મિત્રો હવે વરસાદનો રાઉન્ડ માટે થોડી આપણે રાહ જોવી પડશે. 21 તારીખ બાદ નવો વરસાદનો રાઉન્ડ આવશે. અત્યારે વરાપની પરિસ્થિતિ સર્જાશે, તાપ તડકો ઉઘાડ નીકળશે, મહત્તમ તાપમાનમાં 4-8 ડિગ્રીનો પણ વધારો થાય તેવી શક્યતા છે, ભયંકર બફારાનો અહેસાસ પણ થઈ શકે છે. બીજી તરફ પવનનું પ્રમાણ પણ ઘણું બધું ઓછું થવાનું છે, ભેજનું પ્રમાણ પણ ઘણું બધું ઓછું થવાનું છે, કોઈ કોઈ વિસ્તારમાં વાતાવરણ શુષ્ક જોવા મળે તેવી પણ પરિસ્થિતિનું નિર્માણ થાય. પરંતુ મિત્રો ચિંતા ન કરશો, અત્યારે જ્યારે ગુજરાતમાં સરેરાશ વરસાદનું પ્રમાણ કહી શકાય કે 72% વધુ છે, ત્યારે હવે જે નવો વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે તેમાં 75%થી લઈને 80%ની ઉપર પણ વરસાદ એવરેજ ગુજરાતમાં જોવા મળી જાય તેવી શક્યતા છે. બીજી તરફ મિત્રો ગુજરાતની નદીઓમાં, ખાસ કરીને નર્મદા સહિત અનેક નદીઓમાં સારામાં સારા પાણીની આવક થઈ છે, કારણ કે ઉપરવાસમાં જે પાણીની આવક થઈ છે તેના કારણે ગુજરાતની નદીઓના જળાશયોથી માંડીને નદીઓ હોય, ડેમ હોય, તેમાં સારામાં સારા પાણીની આવક થઈ છે. એટલે ગુજરાત માટે આ વર્ષે પાણીની મોટાભાગની સમસ્યા દૂર રહેશે તેવી શક્યતા છે. ઘણા બધા વિસ્તારોમાં વરસાદ નથી, તે વસ્તુ આપણે
કહી શકાય કે સરકાર તે તરફ થોડું ધ્યાન આપે તે જરૂરી બન્યું છે. બાકી ગુજરાતની મોટાભાગની નદીઓમાં સારામાં સારા પાણીની આવક છે અને એક પાણીનો પ્રશ્ન આ વર્ષે આપણને નહીં નડે તેવી પણ શક્યતા દેખાઈ રહી છે. તો મિત્રો, તમારા વિસ્તારમાં નદી નાળા તળાવ સૂકા છે કે નહીં, ભરાઈ ગયા છે કે નહીં, તમામ પ્રકારની માહિતી કમેન્ટમાં આપજો. તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં, પડે છે કે નહીં, વાતાવરણ કેવું છે, પવનનું પ્રમાણ કેટલું છે, તમામ પ્રકારની માહિતી વિસ્તારો સાથે કમેન્ટમાં આપજો જેથી આપણા અન્ય મિત્રો પણ જાણી શકે. તો ચાલો મિત્રો, ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.